પોતાના પરિવારજનોને બચાવી ન શકતા સ્થાનિક ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખને ઓક્સિજન સહિત હોસ્પિટલમાં એડમિટ ન કરાવી શકતા આખરે સાબરકાંઠા જિલ્લાના ભાજપના કાર્યાલયમાં જઈ પોતાનું અનુસૂચિત જનજાતિના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને પગલે હજારો લોકો મોતને ભેટે છે, તેમજ સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે મોટા ભાગની હોસ્પિટલના તમામ બેડ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. જોકે સતત 30 વર્ષથી ભાજપના કાર્યકર રહ્યા હોવા છતાં અણીના સમયે સરકારે તેમની કામગીરીની કરનારની મદદ ન કરતા લાગી આવતા તેમણે પોતાના પદેથી રાજીનામું આપ્યું છે. નરેશ પરમાર, અનુસૂચિત જનજાતિ, સાબરકાંઠા જિલ્લા પ્રમુખ, રિપોર્ટર કુંજન દીક્ષિત, સાબરકાંઠા, એચબીએન ટીવી ન્યૂઝ. ભાઈ ભરતભાઈ પરમાર, હું જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ છું. મારા કુટુંબના 4-5 સભ્યો કોરોનાની મહામારીના કારણે ડેવલપ પામેલ છે. મારા પરિવારની અંદર પણ મારા વાઇફને મને પણ તકલીફ થતાં મેં જિલ્લા સંગઠન ધારાસભ્યને રજૂઆત કરતા મને કોઈપણ જાતનો સહકાર મળેલ નથી. સરકારમાં અવ્યવસ્થા કારણે કે ફેમીફ્લ્યુ ગોળીઓ, રેડમિડ ઇન્જેક્શન પણ ના મળ્યા અને ટેસ્ટ કરાવવા માટેની કીટો પણ નથી, એ રજૂઆત કરતાં પણ સરકારમાંથી કોઈ પણ જાતનો સહકાર ના મળ્યો અને મને અને મારા વાઇફને બહુ ખૂબ તકલીફ પડી છે. એટલે મેં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે રાજીનામું ભારતીય જનતા પાર્ટીને આજે 11 વાગે આપી દીધું છે. છેલ્લા 30 વર્ષથી પાર્ટી હું કામ કરું છું. મેં ધારાસભ્ય શ્રી હિંમતનગર રાજેન્દ્રસિંહ ચાવડાને રજૂઆત કરી, જેડી પટેલ સાહેબને રજૂઆત કરી, વિજયભાઈ પંડ્યા મહામંત્રીને રજૂઆત કરી, તેમ છતાંય મને કોઈ પણ જાતનો સહકાર નથી મળ્યો. સરકારની કામગીરી ખૂબ જ નબળી છે, મને સરકારની કામગીરીથી ખૂબ અસંતોષ છે. જ્યારે જ્યારે સમયમાં સરકારની જરૂર પડે છે લોકોને, કોરોનાની મહામારીથી પૂરતા પ્રમાણમાં દવા ગોળીઓ મળતી નથી, ઇન્જેક્શનો નથી મળતા, એટલે સરકાર ખૂબ નિષ્ફળ ગયેલી છે કોરોનાની મહામારીના સામે સંઘર્ષ કરવામાં.